જામનગરમાં દિવાળીની રાત્રે શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર હુમલો થયો હતો, જેમાં પીડિતના હાથ પગ ભાંગી ગયા હતા. આ પ્રકરણમાં ગૌતમ સિંગ રખિયા નામના યુવાનને પોલીસે પકડ્યો હતો. 3 દિવસ પહેલા જ જામીન પર જેલ મુક્ત થયેલ ગૌતમ તેના મિત્ર ધમા ફફલ સાથે દિગ્જામ મિલ પાસે હનુમાન ટેકરીએથી પસાર થતો હતો. આ દરમિયાન ત્યાં હિતેશ રાઠોડ ઉર્ફે ફોગો નામનો શખ્સ ગૌતમ પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં ગૌતમને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આરોપી પોલીસના હાથવેધમાં જ હોવાની માહિતી છે. જામનગરમાં ઉદ્યોગનગરમાં એક કારખાનામાં મહિલા શ્રમિક પિત્તળનો માલ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગઈ હતી. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરમાં નાગનાથ ગેટ, ગુલાબનગર, ખોડિયાર કોલોની, રણજીત સાગર રોડ, અંબર સિનેમા, પીએન માર્ગ, પટેલ કોલોની વગેરે વિસ્તારોમાં ખાણીપીડીના કુલ 40 એકમોમાં તપાસ હાથ ધરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. લીમડા લાઇનમાં એક રેસ્ટોરન્ટમાં 2.5 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. જામનગરમાં ગુરુદ્વારા સર્કલે ટ્રાફિક પોલીસની છત્રીમાં તથા વીજ થાંભલાની પેટીમાં પણ શરાબની ખાલી બોટલો જોવા મળતા દારૂબંધી ઉપર વધુ એક વખત સવાલો ઊભા થયા હતા.